नमो नमः। वंदे तमेव मनसा प्रभुवाबरेशम् एनाक्षर समाम्नायम् अधिगम्य महेश्वरात् कृष्णं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। अज्ञानातिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। तो षष्ठी विभक्ति चाले छे एटले बीजू कई पण न कहता। षष्ठी विभक्ति अंदर छवी सूत्र छे। छवी सूत्र में पहला में खाली आपणे षष्ठी शेष एक जोई हतो, एमां पण मारुं ध्यान नहोतुं कारण के मारा विद्यालय लगभग जो 23.9 सेकंड ने जोई छे, मोटो बनावतो ज नथी કારણ કે ખબર છે કે આપણે 23 મિનિટ માન બેસી શકશો, એટલા માટે આમાં બે થોડુંક પાછળના વિડીયામાં થોડુંક વયુ ગયું છે આગળમાં, એટલા માટે ફરી એક વખત આપણે એનો અર્થ કરી લઈએ કે કારકમાં જે સૂત્રો છે, કારકમાં કેટલા સૂત્રો છે, નેવ્યાસી સૂત્રો છે અને 26 સૂત્રો તો ષષ્ઠી વિભક્તિમાં છે। કારક એટલે છ, કર્તા કર્મ ચ કરણમ સંપ્રદાનમ તથૈવ ચ અપાદાન અધિકરણે, બસ ઇત્યાહુ કારકાણી શક્તિ। એટલે આ જે છ છે, છ ની અંદર 89 સૂત્રો થાય અને 26 સૂત્રો કેમાં છે તો કે ષષ્ઠી વિભક્તિમાં। પેલું સૂત્ર આજે ષષ્ઠી શેષ, પછી આજે ચતુર્થી ચારસી શિષ્ય મંદ્ર ભદ્ર કુશળ સુખા કહી થઈ, અને બધાને આનંદની વાત છે કે બધા ષષ્ઠી કરે છે, કે આ ષષ્ઠી નીતિ નિષેધ કરે છે, આ વચ્ચે ક્યાંક ક્યાંક આવી જાય એના પર દ્વિતીયના ભાવ આવી જતા હોય આગળ, પણ 26 સૂત્રની વર્તન દિવસમાં હોય, 26 સૂત્રો છે। એટલે જે જે કારક જે છે એટલે 89 સૂત્રો છે, કર્તૃ કર્મ કરણ સંપ્રદાન અપાદાન ને અધિકરણ, આમાં જે સૂત્રો છે, જે સૂત્રોની પ્રાપ્તિ ન રહેતી હોય આગળ એને કહેવામાં આવે જે વૈધા વૈધા હોય એને શેષ કહેવાય, શેષ એટલે વૈધું બેઠું। પણ જ્યાં સંબંધ માત્ર દર્શાવવામાં આવતો હોય, કયો સંબંધ, સ્વસ્વામી ભાવ વગેરે, સ્વસ્વામી ભાવાદિનામ સંબંધે શેષે ષષ્ઠી ભવતી, આવો અર્થ કરતા। જેવી રીતે રાજના પુરુષ આપણે અને પછી આગળ કહે છે કે કર્મ વગેરે, કર્મ વગેરે એટલે કર્તૃ કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ, બધામાં ખાલી સંબંધ માત્ર ની વિવક્ષા કરી નાખો, પણ સંબંધ માત્ર ની વિવક્ષા ક્રિયા સાથે કરવી પડશે, વાત કોની સાથે કરવી પડશે, ક્રિયા સાથે કરવી પડશે। ફલા ફલા નામ તૃપ્ત એટલે ફળોથી તૃપ્ત છું, બસ તૃપ્ત। માતુ સ્મરતિ એટલે માતાનું સ્મરણ કરે છે। સતાંગતમ એટલે સજ્જનો નું ગમન, નગર સતાંગતમ સ્વાભાવિક છે કે સજ્જન ગચ્છંતિ આમાં પ્રથમા થવી જોઈએ આગળ, માતુ સ્મરતિ આમાં તો માતરમ સ્મરતિ આવી રીતે બનવું જોઈએ, પણ ત્યાં કર્મ વગેરેની જો આવી રીતે સંબંધ માત્ર ની વિવક્ષા હોય, વિવક્ષા એટલે હું બોલું જો અવિવક્ષા, બીજો કઈ નથી, વક્તો મિચ્છા વિવક્ષા, વક્તિ માંથી મને પછી ઉવાચો લેટલે કર્મ સ્વામીજી એનો ઉવાચો આવે છે, લત લકારમાં વક્તિ આવી જાય, ઉવાચ આવી જાય, વક્ત આવી જાય, વક્ષ્યતી આવી જાય, બસ આવી રીતે બની જાય આગળ। તો આ ષષ્ઠી શેષે ઘણું બધું જે સૂત્ર ઘણું બધું થઈ ગયું હશે, પછી હવે આગળના સૂત્ર આપણે હવે આગળ લેતા જઈએ આગળ, કે ષષ્ઠી હેતુ પ્રયોગે આગળ સૂત્ર છે। ષષ્ઠી હેતુ પ્રયોગે જો એની અંદર છે અન્નસ્ય હેતુ વસતિ હ, અન્નસ્ય વસતિ અહીંયા રહે છે, શા માટે નિવાસ કરે છે, હેતુ શું છે, અન્ન માટે, શા માટે અન્ન માટે, એટલે કે છે કે ષષ્ઠી હેતુ પ્રયોગ, આ જે બીજું સૂત્ર છે હેતુ શબ્દનો પ્રયોગ થયો હોય અથવા હેતુ શેનાથી દ્યોતિત થતો હોય, કોનાથી દ્યોતિત થાય છે, અન્નથી, કોનાથી, અન્નથી, નકર તો હેતુ ષષ્ઠી થઈ શકે, એટલા માટે ન્યા અધ્યય જેવી રીતે અધ્યયન વસતિ
करण कारक महाविद्य छेल्ला सूत्र में कही दिया अहिया अध्ययनस्य हेतु हो वसति मूको तो साचु पड़े आ तो आपने विविधता आपे ऑप्शन आपे कि आओ प्रयोग करो धारे आओ प्रयोग करो धारे એટલામાં હેતુ શબ્દની પણ સૃષ્ટિ થાય અને હેતુનું જે કારણ છે હેતુનો જે હેતુ છે એની પણ સૃષ્ટિ થાય. અન્નસ્ય હેતુ હો વસતિ શા માટે રહે છે અન્ન માટે શા માટે રહે છે અન્ન માટે અને પછી એક આવી જાય સર્વનામ ન સ્તુતિયા ચ સર્વનામ શબ્દ અને ચકાર થી ઉપરના સૂત્ર પછી જ આવે છે એના ષષ્ઠી હેતુ પ્રયોગ નો નંબર છે 2326 આના છે 2327 ચકાર થી આવી જાય હેતુ. એટલે અહીંયા સીધે સીધું કહે છે કે સર્વનામ શબ્દની પણ ષષ્ઠી થાય અને હેતુ શબ્દની પણ ષષ્ઠી થાય એના હેતુના અવસરે જેવી થાય હેતુ ના વસતિ અથવા કશ્ય હેતુ હો જે કશ્ય હેતુ હો પણ આ બંને નો સમવાય હશે હેતુ ની જે વિભક્તિ હશે એ જ સર્વનામ ની હશે સર્વનામ ની જે હશે હેતુ ની હશે એટલા માટે જે હેતુ શબ્દ ની અને હેતુ શબ્દ ના પ્રયોગમાં જો સર્વનામ સંજ્ઞક કેટલા 35 શબ્દો છે પણ વધારે પડતા તો એ પ્રશ્નાર્થ જ ત્યાં વપરાતા હોય કેમ પ્રયોજન અમને આવી રીતે તો એની ષષ્ઠી અને તૃતીય થાય કેવી ભક્તિ થાય ષષ્ઠી અને તૃતીય થાય કોની થાય હેતુ શબ્દની અને હેતુની શબ્દની સાથે જો સર્વનામ સંજ્ઞક શબ્દ હોય તો એની પણ અને આ સૂત્ર જોઈને વાર્તિકકાર કાત્યાયનને વિચાર આવ્યો કે ખાલી બે વિભક્તિ ને બે જ બે વિભક્તિ કરો છો પણ એના 5 બાકી રહે આ નકામ એટલે તરત જ એને વાર્તિક બનાવીને એક નિમિત્ત પર્યાય પ્રયોગે સર્વાસામ વિભક્તિના પ્રાય દર્શન નિમિત્ત પર્યાય પ્રયોગે સર્વાસામ પ્રાય દર્શન સર્વાસામ વિભક્તિના નિમિત્ત શબ્દ હોય અથવા નિમિત્તનો પર્યાયવાચી શબ્દ હોય નિમિત્તનો પર્યાયવાચી શબ્દ કયો છે તો કે હેતુ પ્રયોજન કારણ નિમિત્ત જે કંઈ કયો આવે આ બધા પર્યાયવાચી શબ્દ છે કોના નિમિત્ત એટલે નિમિત્ત શબ્દ હોય અથવા નિમિત્તના કોઈ પણ પર્યાયવાચી શબ્દ હોય તો નિમિત્ત શબ્દની અને નિમિત્તના પર્યાયવાચી શબ્દની અને સર્વનામ શબ્દની બધી વિભક્તિ થાય કિમ નિમિત્તમ કિમ નિમિત્તમ કેન નિમિત્તેન કસ્મી નિમિત્તાય કસ્મત નિમિત્તાત કસ્ય નિમિત્તસ્ય અને કસ્મિન નિમિત્તે કો હેતુ હો કમ હેતુ કેન હેતુના કસ્મી હેતવે કસ્મત હેતો હો આવું તમે ઘણી વખત જોયું કસ્મિન હેતો એટલા માટે આવી રીતે પાણીની તો સ્વાભાવિક છે કે ખાલી બે જ વિભક્તિ કરતા હતા પણ સર્વનામ સ્તુતિ તૃતીય વિભક્તિ અને ષષ્ઠી વિભક્તિ કરતા હતા પણ ફરી કાત્યાયનને મત થયું કે અહીંયા તો એ જે કંઈ હોય આગળમાં બીજી બીજી વિભક્તિઓનું પણ દર્શન થાય છે કારણ કે શાસ્ત્રને જોઈને શબ્દ બન્યા કે શબ્દને જોઈને વ્યાકરણ બન્યું છે શાસ્ત્રને જોઈને વ્યાકરણ બન્યું છે વ્યાકરણને જોઈને શાસ્ત્ર નથી બન્યું વ્યાકરણ જોઈને શાસ્ત્ર નથી બન્યું પણ શાસ્ત્રને જોઈને વ્યાકરણ બન્યા છે અથવા શબ્દને જોઈને શબ્દ જોતા કે પાણીની સૂત્ર બનાવતો હોય બસ કેટલા શબ્દો વિચાર કર્યા હશે કયો છે કોઈ એવો શબ્દ નથી કે પાણીની વ્યાકરણ દ્વારા એની વ્યુત્પત્તિ ન થતી હોય તો એક પણ શબ્દ નથી તો આવી રીતે જોતા જાઓ આનંદ આવશે અને 26 સૂત્રો જે છે
કે જેની અંદર જે કેટલીય કેટલા શબ્દો છે એ ભગવાન જાણે, પણ બધા શબ્દોની ષષ્ઠી કરવા માટે ષષ્ઠી આજે 26 સૂત્રમાંથી કોઈ પણ એક જ હોય તો 26 સૂત્રનો અર્થ સમજી લો. કેટલા સૂત્રનો? 26 સૂત્રનો તમે અર્થ સમજી લો એટલે આવડી જાય. તો કેમ નિમિત્તમ વસતે, કેમ નિમિત્તમ વસતે, કેના નિમિત્તે ના ભવાન વસતે, કસ્મે નિમિત્તાય ભવાન વસતે, કસ્માન નિમિત્તાત ભવાન વસતે, કસ્ય નિમિત્તસ્ય ભવાન વસતે, કસ્મિન નિમિત્તે ભવાન વસતે. એટલા માટે આની અંદર કહે છે કે કેમ નિમિત્તમ વસતે, કેના નિમિત્તે ના, કસ્મે નિમિત્તાય ઇત્યાદિ, એવમ કેમ કારણમ, કો હેતુ, કેમ પ્રયોજન ઇત્યાદિ. પ્રાય ગ્રહણ આની અંદર જે હવે થોડુંક કહે છે પોતે પોતે જે આની અંદર લખેલ છે કે નિમિત્ત પર્યાય પ્રયોગે સર્વાસામ પ્રાય, પ્રાય મન લગભગ પ્રાય ગ્રહણાત અસર્વનામન પ્રથમા દ્વિતીય નસ્ત. સર્વનામને છોડીને કોઈ પણ શબ્દ સર્વનામવાચક શબ્દ ન હોય તો એવા શબ્દોની પ્રથમા વિભક્તિ અને દ્વિતીય વિભક્તિ ન થાય, પ્રથમા અને દ્વિતીય ન થાય. એટલા માટે કહે છે કે જ્ઞાનેન નિમિત્તેન હરિનિશ્ચય, જ્ઞાનેન નિમિત્તેન અસ્માભિ અસ્માકમ કૃત્યાનામ કર્તરીવા આવશે. આની અંદર આપણે અનુવાદ નાખી દેશું, તયોર એવા કૃત્યક્ત અને ખલર્થમાં જે છે એ આવી જશે. આની અંદર આપણે સામાન્ય નિયમ જોઈએ, કર્તૃ વચ્ચે, કર્મ વચ્ચે, ભાવ વચ્ચે, એટલે આ જયારે સૂત્ર આવશે કૃત્યાનામ કર્તરીવા ત્યારે આવા આવા મૂકી દેશો આગળ. એટલા માટે જ્ઞાનેન નિમિત્તેન હરિ સેવ્ય અથવા જ્ઞાનાય નિમિત્તાય હરિ સેવ્ય, જે તમે કયો યાદ રાખ, જે તમે ઠીક લાગે યાદ રાખ. તો આગળ કહે છે કે ષષ્ઠી અતસર્થ પ્રત્યયેન, હાલો ધીમે ધીમે આગળ વધીએ. ષષ્ઠી અતસર્થ પ્રત્યયેન, જે અતસુચ જે આગળ છે કે દિક શબ્દે સપ્તમી પંચમી પ્રથમા ભ્યો દિક દેશ કાલેશુ અસ્તાતિહિ ઇતિ આરભ્ય આહિ ચ દૂરે ઉત્તરા ચ ઇતિ અંતૈહિ સૂત્રૈહિ દિક દેશ કાળ વૃત્તિભ્ય શબ્દે સ્વાર્થે પ્રત્યયા વિહિતા. સ્વાર્થમાં પ્રત્યય નહીં કહેવાય કે દશરથનો પુત્ર દાશરથી આ સ્વાર્થનો ન કહેવાય. કેમ? તો કે અર્થ બદલી જાય. બાલહ કેમ? બાલકહ અને સ્વાર્થ પ્રત્યય કહેવાય. આગળ મેં સ્વાર્થ પ્રત્યય કોને કહેવાય? કોઈ પણ અર્થ ન બદલે. બાલહ અને બાલકહ, બાલા અને બાલિકા, ગમે તે સ્વાર્થમાં કંઠ થઈ જાય. તો એની અંદર આવી જાય કે દક્ષિણોત્તરાભ્યામ અતસુચ, દક્ષિણોત્તરાભ્યામ અતસુચ. એ કારણ કે સ્વાભાવિક છે કે દિગ્દેશ કાળરૂપ એ જ અર્થમાં થાય છે આગળ. નામ એટલા માટે કહે છે કે એ તદ યોગે, એટલે અતસર્થ પ્રત્યયના યોગે, કે અતસર્થ પ્રત્યયસ્ય કે પ્રત્યાંત સિવ, કદી ખાલી પ્રત્યય ના લે, ખાલી પ્રત્યય શું કામ કયો છે? ભૂ 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 કરી નાખો કે ટીપ 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 કરી નાખો, તો ખાલી પ્રકૃતિ ન હાલે, ખાલી પ્રત્યય ના હાલે, બંનેનો સંયોગ હોય તો શબ્દ સૃષ્ટિ બને, બાકી એકથી કઈ નથી થતું. બંનેનો યોગ સંયોગ થવો જોઈએ. એટલા માટે આની અંદર લખેલ છે એ તદ યોગે ષષ્ઠી સ્યાત. જેવી રીતે કહે છે કે ગ્રામસ્ય દક્ષિણતઃ, કારણ કે હવે નગર તો અન્ય આરાતર ઋતે દિક શબ્દ, એટલે અહીં પંચમી થવી જોઈએ. કોનાથી? અન્ય આરાતર ઋતે દિક શબ્દ અંચુત્તર પદ આચ અને આહી દિક શબ્દ અહીંયા છે. એટલે અહીંયા સીધે સીધું છે ગ્રામસ્ય દક્ષિણતઃ, ગ્રામસ્ય દક્ષિણતઃ કે ગામની દક્ષિણ બાજુ, ગ્રામ
ग्रामस्य दक्षिणतः ग्रामस्य पुरः ग्रामस्य पुरस्तात् ग्रामस्य उपरि ग्रामस्य उपरिष्टात् अभी तो जो है तो उपरी उपरिष्टात् एना थी रिष्टा ए अभी आना थी पण थई शके आग्रहमां कारण के प्रकृति ऊर्ध्व शब्द थी थई शके उपरी एटले उपर थाय પણ ઉર્ધ્વ શબ્દથી ને આ જે ઉર્ધ્વના સ્થાનમાં ઉપ આદેશ થાય અને અતિલ વૃત્તિ થાય આવી રીતે છે આગળ ઉર્ધ્વયામ દિશિ ઉર્ધ્વયા હાદિશ ઉર્ધ્વયા હાદિક આવો અર્થ થાય એની અંદર નથી પડવું તો ગ્રામસ્ય દક્ષિણતઃ અયમ વિદ્યાલયો વર્તતે ग्रामस्य पुरः अयम् विद्यालयो वर्तते ग्रामस्य पुरस्तात् अयम् विद्यालयः वर्तते ग्रामस्य उपरि એટલે આગળ ઉપર એટલે આકાશને જોવાનું અને ગ્રામસ્ય ઉપરિ વર્તતે અને ગ્રામસ્ય ઉપરિષ્ટાત વર્તતે તો આગળ કહે છે કે એન પાદિતિયા એન પ્રત્યાન કોઈ પણ હોય એન અન્યત્રસ્યમ અધુરે અપંચમ્યાહ આનાથી એન પ્રત્યય થાય એન પ્રત્યાન કોઈ પણ શબ્દ હોય તો એના યોગમાં જે શબ્દ હોય એની દ્વિતીયા થાય એના યોગમાં જે શબ્દ હોય એની શું થાય દ્વિતીય વિભક્તિ થાય એન અપા ઇતિ યોગ વિભાગાત ષષ્ઠી અપેલી હોય એમ કહી દીધું એન અપા યોગ વિભાગ કરનાર એટલે અર્થ થઈ હવે આગળ દક્ષિણે ન બસ આવી ગયા હવે દક્ષિણે ના શું છે તો કે એને પ્રત્યાંત દક્ષિણે ના ગ્રામમ વર્તતે ગ્રામસ્ય દક્ષિણે ના વર્તતે ગ્રામમ ઉત્તરેણ કે ગ્રામસ્ય ઉત્તરેણ બસ આવી તે અર્થ કર લેવાનો ગ્રામ મને આવી દે ગ્રામમ દક્ષિણે ના એટલે ગામથી દક્ષિણ બાજુ ગ્રામસ્ય દક્ષિણ જે તમારામાં જેટલી ઓપ્શન છે જેટલી આમાં તમારે નિમિત્ત પર્યાય પ્રયોગે કેટલી બધી વિભક્તિ કરી હવે આગળ એટલે ભૂલ નતું હોય કઈ નામ ન મળે કે એના નિમિત્ત આમ ન બોલાય કસ્મે નિમિત્તે આમ ન બોલાય કસ્મે નિમિત્ત આય કેના નિમિત્તે ન કસ્મદ કસ્માદ નિમિત્તા કશ્ય નિમિત્તસ્ય કસ્મિન નિમિત્તે આવું બોલો તો બરોબર કે પણ એટલી છૂટછાટ આપણને ભગવાન પાણીની આપી છે અને વાર્તિક કાળે થોડુંક આપણને ટેકો આપ્યો છે ગાળો આ બધા ભૂલી જશે એટલે કરવા દે થવા દે જેટલા થાય એટલા કરવા આગળ અને પછી આવી જાય કે દુરાંતિ કાર્થૈહિ ષષ્ઠ્યન્ન તરસ્ય દૂર અથવા અંતિક દૂર શબ્દ હોય અથવા અંતિક શબ્દ હોય છે અંતિક એટલે સમય દૂર નો વિરોધાર્થી શબ્દ અંતિક આવી જાય અંતિક નો વિરોધાર્થી શબ્દ આવી જાય દૂર આવે છે દૂર અથવા અંતિક શબ્દ હોય અથવા દૂર અર્થ જેનો છે તે દૂર એવો કોઈ પણ દૂરના પર્યાયવાચી શબ્દ હોય અથવા અંતિકના પર્યાયવાચી શબ્દ હોય તો એના યોગમાં જે શબ્દ છે એ શબ્દની ષષ્ઠી અન્યતરસ્ય વિકલ્પથી ષષ્ઠી થાય વિકલ્પથી ષષ્ઠી થાય તો સ્વાભાવિક છે કે પંચમી થઈ જશે આગળના અમે શું થઈ જશે પંચમી થઈ જશે આગળના જ્યાં નહીં થાય ને આગળમાં તો આગળ કહે છે કે ગ્રામસ્ય દૂરમ ગ્રામસ્ય નિકટમ ગ્રામા દૂરમ કે ગ્રામસ્ય નિકટમ તમારે જે કરવું એ કરો આવી રીતે જે તમને ઠીક લાગે એ કરો એટલા માટે આવી રીતે શ્લોક બહુ પ્રસિદ્ધ છે અલસસ્ય કુતો વિદ્યા અવિદ્યસ્ય કુતો ધનમ અધનસ્ય કુતો મિત્રમ અમિત્રસ્ય કુતા સુખમ કારણ કે હવે અલસસ્ય કુતો વિદ્યા અરસ હોય આળસ હોય તો વિદ્યા ના આવે સ્વાભાવિક છે અને અવિદ્યસ્ય કુતો ધનમ વિદ્યા ન હોય તો ધન કેવી રીતે થાય વરમ બુદ્ધિ નશા વિદ્યા વિદ્યા યા બુદ્ધિ ઉત્તમા આવી રીતે જો વિદ્યા કરતા બુદ્ધિમાન શ્રેષ્ઠ છે બુદ્ધિમાન એને કહેવાય કે સદ અસદ વિવેકી ની બુદ્ધિ સત અસત નો વિવેક જે કરે એને બુદ્ધિ કહેવાય આ કરવું જોઈએ આ ન કરવું જોઈએ આ કરવું જોઈએ આ ન કરવું જોઈએ આવું તમને તરત જ પ્રેરી દે આપણને તરત જ પ્રેરી દે એને કહેવામાં આવે
बुद्धि એટલે બુદ્ધિમાં અને વિદ્યામાં એટલો ફેર છે એટલા માટે બુદ્ધિશાળી સૌથી વધારે શ્રેષ્ઠ પ્રષ્ઠ ગણાય. એટલા માટે પંચતંત્રમાં જે કઈ મેં કર્યું છે એ જોજો. પંચતંત્રમાં ઘણું બધું મેં કર્યું છે જો આગળમાં. ઉદારસ્ય તૃણમ મિત્તમ, શૂરસ્ય મરણમ તૃણમ, વિરક્તસ્ય તૃણમ ભાર્યા, નિષ્ફળસ્ય તૃણમ જગત. તૃણ એટલે શું કહેલું? ખડ તણક. જે ઉદાર છે એનામાં મને એના માટે વિત્ત એના માટે તણખલા જેવું છે. તણખલાની કોઈ કિંમત હોતી નથી તો એવી રીતે ધનની પણ એની પાસે કોઈ પણ કિંમત ન હોય. શૂરસ્ય મરણમ તૃણ, જે શૂરવીર છે એના માટે મરણ કેવું છે? તૃણ સમાન. વિરક્તસ્ય તૃણમ ભાર્યા, વિરક્ત જે છે એના માટે ભાર્યા તૃણ સમાન છે. અને નિષ્પૃહસ્ય તૃણમ જગત, જે નિષ્પૃહ છે એક કઈ સાથે સ્પૃહા નથી આના માટે તૃણ મને જગત કેવું છે? તૃણ બરાબર છે. જગત એટલે પુનઃ પુનઃ અતિશય અને ગચ્છતેથી જગત થાય, આપણા વગર અટકે ને ખટકે ને એને જગત કહેવાય. ઇત સંસાર સમ્યક શરતિ સંસાર. તો આવી રીતે ષષ્ઠી વિભક્તિના ઘણા બધા તમને ઉદાહરણ આપ્યા છે. તો આવી રીતે જોતા જાઓ આગળ. અલસસ્ય કુતો વિદ્યા, વિદ્યસ્ય કુતો ધનમ, અધનસ્ય કુતો મિત્રમ, અમિત્રસ્ય કુતો સુખમ. તો આવી રીતે તમે થોડું થોડું જોતા જાઓ, જોતા જાઓ એટલે કંઈ પણ અઘરું નથી. પણ એટલું વિચારવાનું કે ષષ્ઠી કોનાથી થાય, એટલું જ ખાલી વિચારવાનું. ષષ્ઠી વિભક્તિ કોનાથી થાય, બસ બીજું કંઈ વિચારવાનું નથી. એના માટે આ જે 26 સૂત્રો છે, 26માંથી કોઈ પણ એક આવશે, 26માંથી કોઈ પણ એક આવશે આગળ, બીજું એક કંઈ નહીં આવે. તો આવી રીતે ષષ્ઠી વિભક્તિની અંદર દુરાંતિકાર્થે હિ ષષ્ઠ્યન્ન તદસ્યમ. તો આવી રીતે 26 સૂત્ર માંથી 6 સૂત્રો કરીને આ બીજું વ્યાખ્યાન પણ સંપન્ન કરું છું. ઇદમ વ્યાખ્યાનમપિ અહમ સમાપ્નોમિ. ભણજો, વિચારજો, અને એવું હોય તો કંઈક પણ કહેજો. અને આ ભણવાથી એટલું યાદ રાખજો કે એક પણ સૂત્ર લખવાનું કે લેસન આવવાનું નથી, એક પણ રૂપ તમારે સિદ્ધ કરવાનું નથી. એટલા માટે નિર્ભય થઈને, નિડર થઈને ભણજો, ભણજો, ભણજો. વિશેષ મારે કંઈ પણ કહેવાની રહેતું નથી આગળ. તમે કાંઈક